मित्रों जेट न्यूज में आपनो स्वागत छे। विगतवार समाचारों जोता पहला एक नजर आजना मुख्य समाचारों पर। दमण मां खेडूत तालीम केंद्र खाते नारियेळीनी वैज्ञानिक खेती अंगे तालीम कार्यक्रम योजायो। सेलवासमां दिव्यांगो माटे आयोजित रमतोत्सवमां 150થી વધુ વિદ્યાર્થીઓએ લીધો ભાગ। બરુમાળ ગામેથી જુગાર રમતા 7 શકુની પકડાયા, પોલીસે કુલ 4120નો મુદ્દામાલ કબજે કર્યો। લાકડમાળ પાસે પિકઅપે ઇકો કારને ટક્કર મારી, કારમાં સવાર લોકોને થઈ સામાન્ય ઈજાઓ। હવે સમાચારો જોઈએ વિગતવાર। ભારત સરકારના કૃષિ મંત્રાલયના સૌજન્યથી નારિયેળ વિકાસ બોર્ડ દ્વારા દમણમાં કચીગામ ખાતે ખેડૂત તાલીમ કેન્દ્ર ખાતે નારિયેળની ખેતી વિશે એક દિવસીય તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। દમણમાં ખેડૂતો માટે નારિયેળની ખેતી અંગે એક દિવસીય તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ભારત સરકારના કૃષિ મંત્રાલયના નારિયેળ વિકાસ બોર્ડ દ્વારા દમણ કચીગામના ખેડૂત તાલીમ કેન્દ્ર ખાતે નારિયેળની વૈજ્ઞાનિક ખેતી અને નારિયેળની વિવિધ યોજનાઓની માહિતી માટે એક દિવસીય તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ખેડૂત તાલીમ શિબિરમાં દમણ જિલ્લાના ગ્રામ પંચાયતના વિસ્તારના ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા, જેમણે નારિયેળની કુદરતી ખેતી અને તેની વિવિધ ઉપયોગિતા તેમજ કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતો માટે અમલમાં મૂકવામાં આવેલ યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી। આ પ્રસંગે દિલ્હી કોકોનટ ડેવલપમેન્ટ બોર્ડના મદદથી નિયામક વેદપાલ સિંહ, કૃષિ વિભાગના અર્જુન પટેલ, કૃષિ અધિકારી પ્રવીણ બગડા અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા। किसान भाई प्रोडक्शन कर रहे हैं, उसको किस तरह से वो एक तरीके से दूसरे कंट्री में भी भेज सकते हैं, उससे रिलेटेड स्कीम्स हैं। तो 8-10 तरह की स्कीम्स हैं जो हमने आज किसान भाइयों को यहाँ पे बताई हैं और बहुत अच्छा रेस्पॉन्स रहा। 50 किसान यहाँ पे आए हैं, तो हमारे प्रयास जारी है कि हम और ज़्यादा नेक्स्ट प्रोग्राम करें। ये हमारा जो आज तक का एक टारगेट था, तो जो नया फाइनेंशियल होगा ईयर होगा उसमें हमारा प्रयास है कि हम और ज़्यादा से ज़्यादा प्रोग्राम करें। और हमारी कोशिश है कि इधर से कुछ फार्मर्स हमको अप्रोच करें, हमसे कॉन्टैक्ट करें कि वो कल्टिवेशन करना चाहते हैं। स्टेट गवर्नमेंट का बहुत बहुत आभारी हूँ कि उन्होंने ये सब हमको अपॉर्चुनिटी दी। हम फर्स्ट टाइम में ये प्रोग्राम किए हैं, यहाँ पर बड़ा अच्छा रेस्पॉन्स मिला है और हमारी कोशिश ये रहेगी कि हम स्टेट गवर्नमेंट एग्रीकल्चर के साथ में मिल कर और आगे भी ऐसे प्रोग्राम्स करें और किसान भाइयों का अवगत कराएँ नारियल विकास बोर्ड की योजनाओं के बारे में कि किस तरह से वो बेनिफिट ले सकते हैं। કે એક નારિયેળીનું ઝાડ કેટલી પ્રકારની આપણને રોજગારી આપી શકે છે। દરેક ખેડૂતોએ દમણની અંદર નારિયેળીના ઝાડ લગાવવા જોઈએ અને એના અંદરથી નારિયેળ તો મળે જ છે, પણ એટલું અમૃત સમાન પાણી જે નારિયેળનું મળે છે એ એક ગ્લુકોઝનું પ્રમાણ આપણને પૂરું કરે છે। એટલે દરેકના ઘરે એક નારિયેળી રોપવી જોઈએ દરેક ખેડૂતોએ। જેસે જેમ જમીન વધારે હોય તો વધારે પણ નારિયેળી લગાવી શકો છો તમે, અને વધારે પડતું તો નહીં, પણ હું બહેનોને એમ કહેવા માગું છું કે નારિયેળનું જે વેસ્ટમાંથી જે વસ્તુ બને છે એની જે આપણા દમણની અંદર ચાલતી જે સ્કીમો છે જેમાં SHG ગ્રુપની બહેનોએ ઝાડુથી લઈને બેગ બનાવી શકાય, દરેક પ્રકારની આઈટમો બનાવીને રોજગાર ઊભું કરી શકાય છે। એટલે આજની જે ટ્રેનિંગ છે એના પરથી જે સર ટ્રેનિંગ આપી રહ્યા છે ભારત સરકારના તરફથી, તો એ ટ્રેનિંગ બહુ ઉપયોગી છે। આવા સેમિનાર દમણ એગ્રીકલ્ચર તરફથી કરવામાં આવે અને ખેડૂતોને લાભ મળે એવી અમે લોકો આશા રાખીએ છીએ। સેલવાસ શિક્ષા વિભાગ દ્વારા ચાઇલ્ડ વિથ સ્પેશિયલ નીડ અંતર્ગત દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે રમતગમતનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। કેન્દ્ર શાસિત પ્રદેશ સેલવાસ શિક્ષા વિભાગ દ્વારા ચાઇલ્ડ વિથ સ્પેશિયલ નીડ અંતર્ગત દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે સૌ પ્રથમવાર રમતગમતનું આયોજન કર્યું હતું। આ રમત ઉત્સવમાં પ્રદેશની પ્રાથમિક અને માધ્યમિક શાળાના કુલ 150થી વધુ દિવ્યાંગ વિદ્યાર્થીઓએ 100 મીટર દોડ, લીંબુ ચમચી, કોથળા દોડ, સંગીત કૃષિ જેવી રમતોમાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। કાર્યક્રમની શરૂઆત પરિતોષ શુક્લા શિક્ષણ અધિકારીના હસ્તે થઈ હતી। વિદ્યાર્થીઓના વાલી અને શિક્ષકો ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા। Thank you.
दिव्यांग खिलाड़ी भाई एवं बहनों है, उनका मैं हार्दिक स्वागत एवं अभिवादन करता हूँ। यहाँ मैं रमत में भाग लीधेली छे अने मने दौड़वामा लींबु चमचीमा रमवामा बहु मजा आवी छे। धरमपुरना बरुमाड़ खाते पुलिसे बातमीना आधारे तीन पत्ती नो जुगार रमता सात शकोनियों ने झड़पी लई 4120 नो मुद्दामा कब्जे करी कार्यवाही हाथ धरी छे। धरमपुर पुलिस ने मळेली पूर्व बातमीना आधारे बरुमाड़ गायड़ी फळिया आंबावाड़ीमां खुल्ली जग्या उपर जुगार रमतो होवानी बातमी मळी हती। जे अंतर्गत पोलीसे बातमी वाली जग्या उपर रेड करता गोड़ कुंडाळामां बेसी तीन पत्तीनो जुगार रमी रहेल दिनेश नगीन पाडवी, दिनेश केसा पटेल, भरत वरजी पटेल तमाम रहे बरुमाड़, जयरे जितेन्द्र रेवलू पाडवी रहे अंकलाश, जगदीश भाणजो गामित, भूपेन्द्र फुलजी गामित, किशोर बेंडू गामित रहेवासी बरुमाड़नी अटकायत करी छे અને સ્થળ ઉપરથી દાવના રૂપિયા 450 તેમજ અંક ઝડતી કરતા કુલ મુદ્દામાં 4120નો કબજે કર્યો છે અને પકડાયેલા સાત ઇસમોની સામે જુગાર ધારાની કલમ મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ ધરમપુર પોલીસ કરી રહી છે। નોંધનીય છે કે ધરમપુર અને તેની આસપાસના અંતરિયાળ ગામોમાં જુગારની પ્રવૃત્તિ હાલમાં ધમધમી રહી છે। ધરમપુર નાનાપોંડા માર્ગ ઉપર એક પિકઅપ ચાલકે ઇકો કારને ઓવરટેક કરવાની લાઈનમાં ટક્કર મારી ભાગી જતા ઇકો કાર રોડના નીચે જળ સાથે ભટકાઈ હતી, જો કે સદનસીબે જાનહાની ટળી હતી। ધરમપુર નાનાપોંડા માર્ગ ઉપર લાકડમાળ નજીક એક પિકઅપ ચાલકે ઇકો કારને ઓવરટેક કરવાની લાયમાં ટક્કર મારતા ઇકો કાર રોડની નીચે ઉતરી ઝાડમાં ભટકાઈ હતી। જો કે આ ઘટનામાં ઇકો કારમાં સવાર લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી, જ્યારે અકસ્માત સર્જીને પિકઅપ ચાલક ફરાર થઈ ગયો હતો। આમ લાકડમાળ ખાતે હિટ એન્ડ રનની ઘટના બની રહી છે, જો કે હાલ તો ઇકો કાર ચાલકે ઝાડના થડ સાથે ભટકાયેલી કારને બહાર કાઢી હતી। આ બનાવમાં સદનસીબે જાનહાની ટળી હતી, પરંતુ કારને ભારે નુકસાન પહોંચ્યું છે। હાલ તો પિકઅપ ચાલક સામે પોલીસે ફરિયાદ નોંધાવી આગળની વધુ તપાસ હાથ ધરી છે। જતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર। દમણમાં ખેડૂત તાલીમ કેન્દ્ર ખાતે નારિયેળીની વૈજ્ઞાનિક ખેતી અંગે તાલીમ કાર્યક્રમ યોજાયો। સેલવાસમાં દિવ્યાંગો માટે આયોજિત રમતોત્સવમાં 150થી વધુ વિદ્યાર્થીઓએ લીધો ભાગ। બરુમાળ ગામેથી જુગાર રમતા સાત શકુની પકડાયા, પોલીસે કુલ 4120નો મુદ્દામાલ કબજે કર્યો। લાકડમાળ પાસે પિકઅપે ઇકો કારને ટક્કર મારી કારમાં સવાર લોકોને થઈ સામાન્ય ઈજાઓ। સમાચારોમાં આજે બસ આટલું જ। વધુ સમાચારો માટે જોતા રહો જેટ ન્યૂઝ, ત્યાં સુધી મને રજા આપશો, નમસ્કાર।